22 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનતા કર્ફ્યુની હાકલ દરમિયાન કોરોના સામે લડતની સફાઈ કર્મીઓ, ડોક્ટરો, હોસ્પિટલ કર્મચારીઓ, મીડિયા કર્મીઓ, સરકારી તેમજ પોલીસ કર્મીઓ સહિતના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવા હેતુ દીવની જનતાએ થાળી, તાળી, ઢોલ, નગારા વગેરે વગાડી આભાર વ્યક્ત કર્યો. કોરોના વાયરસને લઈ આજે ભારતભરમાં કોરોનાના અદ્રશ્ય ભયની વચ્ચે કામગીરી બજાવનાર કર્મયોગી જેવા કે આરોગ્ય ખાતાના કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ તેમજ પોલીસ ખાતાના કર્મચારીઓને કોરોના વાયરસ પીડિત લોકોની સેવા બાબત અને તે વાયરસને વકરતા અટકાવવા બાબતની કામગીરી કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવા અને વધુ પ્રોત્સાહિત કરવા સાંજે 5 વાગે ખૂબ મોટા અવાજો કરવાનું નક્કી કરવામાં આવેલ, તેમાં દિલ શહેર તેમજ દિલ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ધ્વનિ ઉત્પન્ન કરે તેવા સાધનો જેવા કે શંખનાદ, થાળીવાટકી, મંદિરોમાં ઘંટનાદ, ઢોલનગારા તેમજ તારીઓના અવાજો દ્વારા લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડેલ છે. દીવ પોલીસ ખાતાની ઓફિસો, અગ્નિશમન દળ તેમજ અન્ય સરકારી અર્ધસરકારી કચેરીવાળાઓએ પણ સાયરન વગાડી આ મોહિમમાં હિસ્સો લીધેલ. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.